શ્રી એમએમબી સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ગુજરાતી માં વ્યાકરણ એકમ 3 આપણે અત્યારે જોઈએ છીએ. રવાનુકારી, અંકસાધક, પ્રત્યય અને સંધિ. રવાનુકારી, અંકસાધક અને પ્રત્યય વિશે આપણે જોઈ લીધું. હવે સંધિ વિશે જોઈએ છે. એમાં સંધિમાં પણ બે પ્રકાર વિશે આપણે જોઈ લીધું. સંધિના બે પ્રકાર હોય છે, સ્વર સંધિ અને વ્યંજન સંધિ. હવે આપણે જોવાનો છે ત્રીજો પ્રકાર, વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિ કોને કહેવામાં આવે છે? વિસર્ગ એટલે શું? વિસર્ગ સંધિ એટલે કે બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દની અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા જુદા ધ્વનિ પરિવર્તન આવતા હોય છે. આવી ધ્વનિને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. કોઈ પણ બે શબ્દો હોય અને એને ભેગા કરીએ ત્યારે એ શબ્દના અંતે વિસર્ગ આવતો હોય અને જે શબ્દના અંતે વિસર્ગ આવે છે અને એમાં ધ્વનિનું પરિવર્તન થાય, એટલે એના કારણે ધ્વનિનું પરિવર્તન થતું હોય છે, ત્યારે જે સંધિ બને છે આવી સંધિને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે વિસર્ગ પહેલાં અસ્વર હોય અને પછી પણ અસ્વર હોય, અથવા તો કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગ જે છે એ કે ઓ થતો હોય છે. બરાબર, વિસર્ગ પહેલાં અસ્વર હોય કે પછી અસ્વર હોય, અથવા તો કોઈ ઘોષ વ્યંજન સાથે વિસર્ગમાં ઓ થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ અધહ ગતિ. અધહ, અધહ બોલીએ છીએ ને આપણે, એટલે બે ટપકા, જે અધહ શબ્દ જે છે વત્તા ગતિ, તો અધોગતિ. અધોગતિ એટલે ઓ શબ્દ બોલાય છે. બરાબર, એટલે કે અન્ય કોઈ ઘોષ હોય એનો વ્યંજન હોય છે ત્યારે કે વિસર્ગ ઓ થતો હોય છે, એટલે કે અધહ ગતિ. અધહ વત્તા ગતિ એટલે અધોગતિ. એવી જ રીતે બીજો શબ્દ લઈએ, મનઃ વત્તા બલ. બરાબર, એટલે કે ઘોષની અંદર આપણે જોઈએ ઓ શબ્દ થાય તો મનોબલ. મનોબલ, મનોબલ એટલે ઓ શબ્દ બોલાય છે ને, એટલે મનોબલ. બીજી વસ્તુ કે વિસર્ગ પહેલાં અ અને આ તો આવે જ છે, એ સિવાય કે કોઈ પણ સ્વર હોય અથવા તો વિસર્ગ પછી અન્ય કોઈ સ્વર હોય કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થતો હોય છે. બરાબર, જેમ આગળ પાછળ અ આવતો હોય અથવા તો કે વ્યંજન ઓ આપણે એનો ઘોષ ઓ થતો હોય. બરાબર, જ્યારે કે કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગ ઓ થઈ જતો હોય છે, એવી જ રીતે વિસર્ગ પહેલાં અ હોય પછી પાછો આ હોય, એના સિવાય આ શબ્દ આવે. બરાબર, તો કોઈ પણ સ્વર જે હોય છે તો એના પછી જે વિસર્ગ જે હોય છે જેમ ઓ થાય છે એવી રીતે આપણે કે એનો ઘોષ જે છે, ઓના ઘોષ જે છે એની સાથે સાથે કે બીજો ઘોષ ર પણ થતો હોય છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ, નિહિ વત્તા આહાર. નિહિ વત્તા આહાર, નિહિ વત્તા આહાર એટલે નિરાહાર. બરાબર, એટલે ર શબ્દ બોલાય છે, નિરાહાર. એ જે બીજું ઉદાહરણ લઈએ, નિહિ વત્તા ધન એટલે કે નિર્ધન. નિહિ વત્તા ધન એટલે કે નિર્ધન. બરાબર, તો આ રીતે વિસર્ગની અંદર કે આપણે અ આ ઓ ર એવી રીતે વિસર્ગ પહેલાં ઈ ઉ, પછી આપણે વિસર્ગ પછી ક પ ટ ફ, આવા પણ કે ધ્વનિના જે શબ્દો હોય છે એના કારણે વિસર્ગનો સ, ષષ્ઠકોણનો સ પણ કે થતો હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, દુહુ વત્તા કર્મ એટલે દુષ્કર્મ. બીજું ઉદાહરણ લઈએ કે ચતુહુ વત્તા પાદ એટલે ચતુષ્પાદ. નિહિ વત્તા ફળ એટલે નિષ્ફળ. ધનુહુ વત્તા ટંકાર એટલે ધનુષ ટંકાર. બરાબર, એટલે આપણે વિસર્ગ પહેલાં ઈ ઉ આપણે આવતો હોય, પછી વિસર્ગ પછી ક પ ટ ફ જેવા શબ્દો આવતા હોય, અને પછી એનો જે ધ્વનિ હોય છે એનો વિસર્ગ ષષ્ઠકોણનો સ જે હોય છે એ થતો હોય છે. મેં તમને ઉદાહરણ આપ્યા, દુહુ વત્તા કર્મ એટલે દુષ્કર્મ, ચતુહુ વત્તા પાદ એટલે ચતુષ્પાદ, નિહિ વત્તા ફળ એટલે નિષ્ફળ, ધનુહુ વત્તા ટંકાર એટલે ધનુષ ટંકાર. બરાબર, એવી જ રીતે નિસર્ગ ધરાવતામાં નિહિ જે પ્રત્યય હોય છે પછી ર ધ્વનિ આવે છે
તો ની શબ્દનો દીર્ઘ થાય છે, એટલે કે જ્યારે ની નિહિ આવે અને એ રસ્વ હોય, પ્રત્યે નિહિના પ્રત્યેમાં રસ્વ હોય તો ર ધ્વનિ આવતો હોય તો ની જે શબ્દ છે દીર્ઘ થઈ જતો હોય છે, એટલે કે વિસર્ગનો લોપ થઈ જતો હોય છે. દાખલા તરીકે નિહિ વત્તા રોગ, બરાબર, એટલે ની રસ્વઈ કરી અને નિહિ વત્તા રોગ હોય તો જ્યારે કે આપણે એનો વિસર્ગ કરતા હોઈએ છીએ, સંધિ કરતા હોઈએ છીએ, ત્યારે નિરોગ એટલે એનો દીર્ઘ થઈ જતો હોય છે. નિહિ વત્તા રસ એટલે કે નિરસ, બરાબર, એ દીર્ઘ થઈ જતો હોય છે. એવી જ રીતે વિસર્ગ પછી ચ છ સ આવો ધ્વનિ આવતો હોય તો વિસર્ગ જે છે એ કે આપણે સ થતો હોય છે, બરાબર. દાખલા તરીકે નિહિ વત્તા ચિંત એટલે નિશ્ચિંત, મનઃ વત્તા ચક્ષુ એટલે મનચક્ષુ, પુનઃ વત્તા ચ એટલે પુનશ્ચ, બરાબર. એટલે કે વિસર્ગ પછી ચ છ કે સ ધ્વનિ આવતો હોય ત્યારે કે આપણે વિસર્ગ જે હોય છે એનો સ થઈ જતો હોય છે, બરાબર. જે સકોરાનો સ આપણે કહીએ છીએ એવો સ થઈ જતો હોય છે, જે મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું. નિહિ વત્તા ચિંત એટલે નિશ્ચિંત, મન વત્તા ચક્ષુ એટલે મનચક્ષુ, પુનઃ વત્તા ચ એટલે પુનશ્ચ, બરાબર. એવી જ રીતે રસ્વઈ નિહિ હોય પછી દુહુ હોય, દુહુ એટલે રસ્વ દુ હોય તો એનો પૂર્વ પ્રત્યય પછી સ સ આવે તો જે વિસર્ગ જે છે એ એમના એમ જ રહે છે, યથાવત રહે છે, એમના એમ જ રહે છે, બરાબર. દાખલા તરીકે નિહિ વત્તા સંગ, નિહિ વત્તા શબ્દ, નિહિ વત્તા શસ્ત્ર, નિહિ વત્તા શુક્લ, નિહિ વત્તા શેષ, નિહિ વત્તા શ્વાસ, નિહિ વત્તા સંકોચ, એ રીતે આપણે સઘળીમાં સમજીએ. નિહિ વત્તા સંદેહ, નિહિ વત્તા સત્વ, નિહિ વત્તા સ્વાર્થ, બરાબર. એટલે દુરાસ, દુહુ વત્તા સાધ્ય, દુહુ સાહસ, દુહુ સ્વપ્ન, દુહુ સાહસ વગેરે વગેરે શબ્દો કે થતા હોય છે. એવી જ રીતે વિસર્ગ પછી ત સ હોય તો જે વિસર્ગ જે હોય છે એનો સ થતો હોય છે, બરાબર. વિસર્ગ પછી ત હોય પછી સ હોય સઘળીનો તો એનો વિસર્ગ જે હોય છે એ સ એટલે સઘળીનો સ થતો હોય છે. દાખલા તરીકે નમઃ વત્તા તે એટલે નમસ્તે, અંતઃ વત્તા તત્વ એટલે અંતરસ્ત્વ, નિહિ વત્તા તેજ એટલે નિસ્તેજ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિસર્ગ સંધિ જે છે એના વિશે સમજણ પડી ગઈ છે કે આપણે જે ઉદાહરણો તમને મેં સમજાવ્યા અને સંધિના જે નિયમો જે છે એ પણ તમે આપ સમજી શક્યા હશો. તો સંધિ જે છે એ બોલવાથી સમજાશે, બરાબર. એટલે કે કોઈ પણ શબ્દ તમને આપેલા હોય તો આ વિસર્ગ સંધિ છે કે વ્યંજન સંધિ છે કે સ્વર સંધિ જે છે એના વિશે આપણને ખ્યાલ આવી ગયો છે. તો જ્યારે કોઈ પણ સંધિ જ્યારે છોડવાની હોય અથવા જોડવાની હોય તો આપશ્રી એ રીતે આપણે એના નિયમના આધારે આપણે કહે કે એ સંધિને જોડી અથવા છોડી શકતા હોઈએ છીએ. અસ્તુ, જય હિન્દ.